મળતી માહિતી અનુસાર અમરેલીના લીલીયા તાલુકાના નાનકડા રાજકોટ ગામે એક પખવાડિયા પહેલા કેટલાક અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે વૃદ્ધની ધોકા મારી હત્યા કરી હતી. સાથે જ વૃદ્ધના પત્નીને પણ ધોકાઓ વડે મરણતોલ ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ લૂંટારૂઓએ સોના ચાંદીના ઘરેણા, રોકડ રકમ અને બાઇકની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ટેકનિકલ સોર્સ વડે લૂંટારૂઓનું પગડું મળી આવતા અમરેલી LCBએ સફળતા મળી હતી. પોલીસે લૂંટ વિથ મર્ડરની ઘટનાના 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપનાર દાહોદના ટીપુ ઉર્ફે કનુ બામણિયા, પ્રકાશ ઉર્ફે સૂર્યો રાવતની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપી પુનિયા ગણવાનની પણ વહેલી તકે ધરપકડ કરી લેવામાં આવશે. ગઈ તારીખ 13/9/2022ના રોજ લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યો હતો, જેમાં લખમણભાઈ વીરજીભાઈ વાડદોરિયા એમની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ હતી અને એમના પત્ની નભુબેન એ ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે અમારા સહિત જિલ્લાના સિનિયર અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જુદી જુદી 8 ટીમો બનાવીને આમાં NCBની ટીમો, SOGની ટીમો અને સ્થાનિક પોલીસની આ જુદી જુદી 8 ટીમો બનાવીને આજુબાજુના વિસ્તાર ઉપરાંત આણંદ જિલ્લો, દાહોદ જિલ્લો, ગોધરા જિલ્લો અને મધ્યપ્રદેશના ધાર, અલીરાજપુર અને ઝાબુઆ જિલ્લાઓમાં પણ ટીમો મોકલવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક સર્વિલાન્સ દરમિયાન આ જાણવા મળ્યું કે 3 શંકાસ્પદ લોકો એક જગ્યા જોવા મળે છે. તો આ 3 લોકોના જે ફોટા આપણે મળ્યા એના પછી તપાસ આગળ વધી અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી આ જાણવા મળ્યું કે આ લોકો ગોધરા દાહોદ વિસ્તારના હોઈ શકે છે. તો ત્યાંના જે ઇન્ટેલિજન્સ નેટવર્ક પોલીસને હતું એ એક્ટિવેટ કરવામાં આવ્યું અને દાહોદ પોલીસની મદદથી એક આરોપી જેનું નામ ટીપુ કનિયાભાઈ ઉર્ફે કનુભાઈ બામણિયા છે એને ડિટેઇન કરવામાં આવ્યા. એની પૂછપરછ દરમિયાન આ માણસે કબૂલાત કરી કે એમની સાથે બીજા 2 વ્યક્તિઓ આ જે ઘટના લૂંટ વિથ મર્ડરની બની છે એમાં ઇન્વોલ્વ છે. પૂછપરછ દરમિયાન જે 2 બીજા લોકોના નામ સામે આવ્યું છે, આ લોકોના નામ પ્રકાશ ઉર્ફે સૂર્યો, ગુરુજી રાવત, ઉંમર 25 વર્ષ, એ વ્યક્તિ દાહોદ જિલ્લાના જ નિવાસી છે પણ બલદાણા, તાલુકો વઢવાણ, જિલ્લા સુરેન્દ્રનગર ત્યાં ખેત મજૂરી કરે છે. તો જ્યારે અમને ખબર પડી એની લોકેશન ત્યાં છે પછી એમની ત્યાંથી ધરપકડ કરવામાં આવેલી. ત્રીજો વ્યક્તિ જે છે પુનિયા સબલા ગણાવા, એ તાલુકા ધાનપુર, જિલ્લા દાહોદના નિવાસી છે, એની ધરપકડ થવાની બાકી છે. અત્યાર સુધીમાં 2 આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 23,000 જેટલી રકમ બરામદ થઈ છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.